ધોરાજી ઉપલેટાને જોડતા જૂના પુલની કામગીરી અતિ ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે જેથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટાને જોડતો પુલ ઘણા વર્ષોથી તૂટી ગયેલ હોય ઘણા સમયથી નવો પુલ બનાવવાની કામગીરીઓ ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે જેથી ધોરાજી તથા ઉપલેટા જવા માટે સાત કિલોમીટર ફરીને નેશનલ હાઈવેનો ઉપયોગ લોકોએ કરવો પડી રહ્યો છે જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી વાહન વ્યવહારમાં પણ ખર્ચ વધી રહ્યો છે નેશનલ હાઈવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે જેથી સ્થાનિક લોકોની માંગ છે કે આ નવા પુલનું નિર્માણ ઝડપથી કરવામાં આવે છ વર્ષ થઈ ગયા છ વર્ષ થઈ ગયા અહિયાં જવું આવું પડે પૈસા રોકવા જ પડે હશે

અને આ સરકારની જે જેવી ઢીલી નીતિથી કામગીરી ચાલી રહી છે તેના વિશે અમે આશા રાખીએ છીએ તે વહેલાના વહેલા ધોરણે સંપૂર્ણપણે અકસ્માતનો ભય અકસ્માતના ભય બહુ જ સતાવે છે કારણ કે એને રોડમાં ખાડા ખાડા ખબડા અને બહુ જ વરસાદના લીધે રોડ ધોવાઈ ગયેલ છે ત્યારે બહુ જ ખરાબની ખરાબ હાલતમાં રોડ છે તે ધોરાજીથી ઉપલેટાને જોડતો નેશનલ હાઈવે આવેલ હતો હાલમાં એ સ્ટેટ હાઈવે તરીકે છે અને જેમાં વચારેથી ભાદર નદી જે પસાર થાય છે એ નદી ઉપર ગોંડલ સ્ટેટના વખતનો પુલ આવેલ હતો આ પુલ સરકારશ્રી દ્વારા તોડી પાડવામાં આવેલ અને નવો પુલ બનાવવા માટેની કામગીરી આજથી સાત વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી છે પરંતુ આ પુલની જે કામગીરી છે એ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે જેને કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે બહાર ગામ જવા માટે આજથી પંદર પંદરથી વીસ ગામના લોકોને ફરીથી ફરીને જવું પડે છે જેને કારણે પાંચથી સાત કિલોમીટરનું અંતર વધારે કાપવું પડે છે અનેક ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે પણ પાંચથી સાત કિલોમીટરનું અંતર વધારે કાપવું પડે છે હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ અસહ્ય હોય લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જે વિદ્યાર્થીઓ બહાર ગામથી ભણવા આવે છે ગામડેથી ભણવા આવે છે તે પણ સમયસર સ્કૂલે પહોંચી શકતા નથી